નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મહીસાગરના યુવાનો સ્ટન્ટના રવાડે ચડ્યા, બાઇક પર કર્યા જીવલેન્ડ સ્ટન્ટ. જોઈ લો આ સ્ટન્ટ બાજને, રોડ જાણે પોતાના નામે કરી દીધો હોય તે રીતે રોડની વચ્ચે બાઇક પર સ્ટન્ટ કરી રહ્યો છે. સ્ટન્ટના આ ખતરનાક દ્રશ્યો છે મહીસાગરના. મહીસાગરના લુણાવાડા પાનમ બ્રિજ પર બાઇક ચાલકે સસ્તી પ્રસિદ્ધિ માટે કિંમતી જીવને જોખમમાં મૂકી દીધો. રોડ પર રિલ્સના ચક્કરમાં બાઇક હંકારી અવનવા સ્ટન્ટ કર્યા. જેણે રોડ પોતાની પીઢી નો હોય તે રીતે બેકઓફ બનીને બાઇક પર હેલ્મેટ પહેરીને સ્ટન્ટ કરી રહ્યો છે. બાઇકની રોડની વચ્ચે ચલાવી આગળથી ઊંચી કરીને જાણે કોઈ મોટું તીર માર્યું હોય તે રીતે ગર્વથી ખતરનાક ખેલ કરી રહ્યો છે. પોલીસના ડર વગર આ ભાઈ એક બાદ એક સ્ટન્ટ કરતા રોડ પર જતા વાહન ચાલકોમાં દહેશત ફેલાય. થોડી વાર માટે તો ટ્રાફિક જામ થઈ ગયો, પરંતુ સ્ટન્ટના નશામાં હોશ કોઈ બેઠેલા અન્નબીરાને તો પણ લોકપ્રિય થવું હતું. એટલે કોઈ પણ ભોગે મોંઘુદાટ બાઇક પૂરપાટ રીતે ચલાવી સ્ટન્ટ પર સ્ટન્ટ કરી રહ્યો છે. યુવક સ્પોર્ટ્સ બાઇક પર ખુલ્લા હાથે રસ્તા પર ગાડીને કુદાવી સ્ટન્ટ કરી રહ્યો છે. રસ્તા પર બાઇકને એક વ્હીલ પર પણ ફેરવી રહ્યો છે. ઓમ સ્વામી નામના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો. પોલીસ આવા સ્ટન્ટ બાજુ પર ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક મોટો સવાલ છે. રાજકોટમાં બાઇક પર કારની ક્ષમતા કરતા વધુ લોકો સવાર થયા. 6 લોકોએ બાઇક પર સવાર કરી હતી અને સ્ટન્ટ કર્યા. રાજકોટમાં તો સ્ટન્ટબાજોએ હવે તમામ હદોને પાર કરી નાખી છે. અત્યાર સુધી નબીરાઓ, લવર મુચિયાઓ બાઇક પર એકલા બેસી રિલ્સના ચક્કરમાં સ્ટન્ટ કરતા હતા, પરંતુ આ વખતે તો સ્ટન્ટના શોખીનોએ તમામ હદો પાર કરી નાખી. એક બાઇક પર 6 લોકો તો સવારથી સ્ટન્ટ કરી રહ્યા છે. જી હા, એક બાઇક પર 6 લોકોની સવારી. વિશ્વાસ ન આવતો હોય તો ગણી લો, બાઇક પર જ્યાં જગ્યા મળી ત્યાં બેસેલા લોકોને જોઈ લો. કેમ, ચોંકી ગયા ને? આ ખતરનાક વિડીયો છે રાજકોટના મોટા મવા રોડ પરનો. 6 લોકોએ રિલ્સના ચક્કરમાં એક એક્ટિવા પર સવારી કરવા નીકળી પડ્યા. એક્ટિવા પર 3 લોકો તો માંડ બેસી શકે, એની બદલે 6 લોકો ગોઠવાઈ ગયા. દ્રશ્યમાં જોઈ શકો છો કે એક્ટિવા પર એક વ્યક્તિ પાછળ ગાદી નાખીને બેઠો છે, તેની આગળ 2 લોકો બેઠા છે. એક એક્ટિવા ચલાવે છે, તેના માથા પર એક વ્યક્તિ આરામથી બેસી ગયો તો એક આગળ અને એક ઊભો છે. આ રીતે રિલ્સના ચક્કરમાં 6 લોકોએ ટ્રાફિકના નિયમોને તો ધજાગરા ઉડાડ્યા, સાથે જ પોતાના જીવ જોખમમાં પણ મૂક્યા અને અન્ય લોકોમાં પણ દહેશત ફેલાવી. આ ઘટનાઓથી એ પણ સવાલ થાય છે કે જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જ જવાબદારી બીજી તરફ માતા પિતાની પણ છે. શું માતા પિતાને નહીં ખબર હોય કે તેમના સંતાનો આ શું કરી રહ્યા છે? બીજી તરફ આ ઘટના પોલીસના કડક કાર્યવાહીના દાવાને પોકળ સાબિત કરી રહી છે. નબીરાઓ છાકટા બની બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને પોલીસ તેમના પર લગામ કસવામાં શૂન્ય જોવા મળી રહી છે. ગોંડલ નજીક દૂધ ભરેલું ટેન્કર પલટતા દૂધ લૂંટવા માટે થઈ પડાપડી. રોડ પર થઈ દૂધની રેલમ છે. રસ્તા પરથી પસાર થઈ રહેલું દૂધ ભરેલું ટેન્કર પલટ્યું અને પછી આ દ્રશ્યો સર્જાયા હતા. અત્યાર સુધી તમે પાણી વહેતી નદીઓ તો બહુ જોઈ હશે, પરંતુ ગોંડલ નજીક જુઓ પહેલીવાર દૂધની નદીઓ. ગોંડલ નજીક ચોરડી ગામ પાસે પૂરપાટ જતું દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું, જેના કારણે ટેન્કરમાં રહેલું 1000 લીટર દૂધ ઢોળાઈ ગયું, જેથી રોડ પર દૂધની રેલમ છેલ થઈ ગઈ. રોડ પર રીતસર દૂધની નદીઓ વહેતી હતી. રોડ નજીક ખાડાઓમાં દૂધ ભરાઈ ગયા. આ વાતના આસપાસના લોકોને જાણ થતા લોકોએ દૂધ લૂંટવા માટે પડાપડી કરી. આસપાસથી મોટી સંખ્યામાં લોકો દૂધની લૂંટ માટે આવી ગયા, સાથે જે લોકોના હાથમાં આવ્યું તે લઈને દૂધ લેવા માટે પહોંચ્યા. એક બાદ એક લોકોએ ટેન્કરમાંથી દૂધની ચોરી કરી, જે નજરે પડી રહ્યા છે. ઘરેથી લોકો તપેલા, માટલા, જગ, બરણી, લોટો, ડોલ લઈને દૂધ ભરવા દોડ્યા હતા. મોટી ઉંમર તો ઠીક, પણ નાના બાળકો પાત્રા વડે દૂધ ઉલેચી ઉલેચીને ભરવામાં લાગ્યા. દૂધ માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. સુરતમાં થૂકવા બાબતે થઈ મારામારી, ગુંડાઓએ વાહનોમાં કરી તોડફોડ. સુરતમાં ગુંડાઓ બેફામ બન્યા છે તેનો આ પુરાવો છે. સુરતના અઠવા લાઇનમાં યુવાનો વચ્ચે મારામારી થઈ અઠવા લાઇનમાં થૂકવા જેવી બાબતે ઝઘડો થયો હતો. પોપટ મહોલ્લામાં રહેતા યુવાનો બાખડ્યા. થૂકવાનો ઝઘડો ચીકણો બની ગયો અને બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી વાત પહોંચી ગઈ. યુવાનો જપાજપી કરી રહ્યા હતા, એકબીજા પર હુમલો કર્યો, ઢીકા પાટુનો માર માર્યો. એટલું જ નહીં, જોશમાં હોશ કોઈ બેઠેલા લુક્કાઓ પોપટ મહોલ્લામાં વાહનોમાં તોડફોડ પણ કરતા જોવા મળ્યા. સોસાયટીમાં ઉગ્ર બબાલ થતા લોકો ડરી ગયા. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રાજપીપળામાં જાહેરમાં રોડ પર વીજ વાયર તૂટતા લાગી ભીષણ આગ. રાજપીપળાના રોડ પર વીજ તાર તૂટતા રોડ પર ભીષણ આગ લાગી હતી. જીઈબીનો લટકતો વીજ તાર કોઈ કારણસર તૂટી ગયો. વીજ વાયર તૂટી જતા ધડાકાભેર તણખા ચર્યા હતા. આ તણખા એટલા મોટા હતા કે રાજપીપળામાં શ્રીનાથજી મંદિર પાસે ધડાકાભેર આગ લાગી હતી. મેઇન લાઇનમાં જીવતા વીજ વાયરમાં આગ લાગતા રોડ પર જ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે આ વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. રોડ થોડી વાર માટે બંધ કરાયો હતો. જો કે લોકોની અવર જવર ઓછી થવાથી મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. ઉમરગામમાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા. ધોળા દિવસે 2 યુવકોએ મહિલાના ગળામાંથી ચેઇન ખેંચ્યો.
ઉમરગામમાં ધોળે દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ધોળે દિવસે બે યુવકો એક દુકાનદાર મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી અને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. નારગોલના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી સાગર કિરાણા સ્ટોરમાં બપોરે મહિલા દુકાનદાર દુકાનમાં હાજર હતી. એ વખતે દુકાન બહાર એક બાઇક પર બે યુવકો આવ્યા હતા, જેમાંથી એક યુવકે ગ્રાહક બની અને દુકાનમાં પ્રવેશ કર્યો, જ્યારે અન્ય એક યુવક બાઇક લઈ અને દુકાનની બહાર જ ઉભો રહ્યો હતો. ત્યારબાદ ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલા દુકાનદાર પાસેથી કોઈ વસ્તુ માંગી હતી, આથી મહિલા દુકાનમાં વસ્તુ લેવા જઈ રહી હતી. એ વખતે જ મોકો જોઈને ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલાના ગળામાંથી અંદાજે 2 તોલાથી વધુની સોનાની ચેઇન ખેંચી અને ફરાર થઈ ગયો. તાત્કાલિક મહિલાએ બૂમાબૂમ કરી, જોકે પલવારમાં જ બંને યુવકો બાઇક પર સવાર થઈ અને ફરાર થઈ ગયા. નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢમાં પોલીસ પણ સુરક્ષિત નથી, પોલીસ પર 2 વ્યક્તિએ કર્યો હુમલો. જેમના માથે લોકોની સુરક્ષાની જવાબદારી છે, જેમના માથે લોકોની સલામતીની જવાબદારી છે, તે પોલીસે જ ગુજરાતમાં સુરક્ષિત નથી. ગુજરાતમાં પોલીસના રાજમાં જ ગુંડાઓ પોલીસ પર બેફામ થઈ અને ભારે પડી રહ્યા છે. ગુંડાઓ જ પોલીસ પર ભારે પડી અને તેઓને સબક શીખડાવતા હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢમાં એક યુવક અને એક યુવતીએ પોલીસ પર હુમલો કર્યો. જૂનાગઢના આંબાવાડી વિસ્તારમાં પોલીસ જવાન ફરજ બજાવી રહ્યો હતો ત્યારે 2 લોકો ત્યાં આવ્યા. તેમને પોલીસે અડધી રાત્રે અહીં શું કરો છો તેવો સવાલ કરતા પોલીસ પર હુમલો કર્યો. એક વ્યક્તિએ પકડીને બીજા વ્યક્તિએ પોલીસને માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ત્યારે અહીં સવાલ એ છે કે જો પોલીસ જ પોતાની સુરક્ષિત નથી રાખી શકતી તો પછી જનતાની સુરક્ષાનું શું? ગુજરાત પોલીસને બુટલેગરોને પાડવા હવે ભારે પડી રહ્યા છે. બાટલીના જોરે બુટલેગરો બેલગામ બન્યા. અમદાવાદ બાદ હવે વડોદરા પોલીસ પર બુટલેગરે કર્યો હુમલો. ગુજરાતમાં હવે ખરેખર હદ થઈ ગઈ છે. બુટલેગરો એટલા બેફામ થઈ ગયા છે કે તેઓને હવે ગુજરાત પોલીસનો ડર જ નથી રહ્યો. ગાંધી અને સરદારના ગુજરાતમાં ગલીએ ગલીએ બેફામ દારૂ વેચી હોશમાં જોશ કોઈ બેઠેલા બુટલેગરો હવે પોલીસ પર ભારે પડી રહ્યા છે. બાટલીના જોરે ખાખી પર ખોફ જમાવે છે. અમદાવાદ સુરેન્દ્રનગર બાદ હવે વડોદરામાં બુટલેગરે પોલીસ પર હુમલો કરી પોલીસની આબરૂના ધજાગરા કર્યા છે. વડોદરાના શંકરપુરામાં બુટલેગરે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. શંકરપુરામાં પોલીસ દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવા ગઈ ત્યારે દારૂ સપ્લાયર બુટલેગરે પોલીસને પછાડીને તેમના પર હુમલો કર્યો. શંકરપુરા ગામે દારૂનું કટિંગ થવાની બાતમીથી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમના જવાન કટિંગ સાથે પહોંચતા તેના ઉપર ગામના સરપંચ અને તેના 2 પુત્રો તૂટી પડ્યા. કોન્સ્ટેબલને પછાડી ગળું દબાવી માથા પર હુમલો કર્યો. પોલીસની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ અંગેની જાણ થતાં વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સરપંચ મહેશ ગોયલને દબોચી લેવાયો, જ્યારે અન્ય ફરાર હુમલાખોરોને પકડી લેવા કવાયત હાથ ધરી. બનાવમાં પોલીસે 3 કાર દારૂ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સરપંચ મહેશ ગોયલ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વડોદરામાં હરણીકાંડની હજુ શાહી સુકાઈ નથી, ત્યાં પાદરાના વિદ્યાર્થીઓને માધવપુર બીચ લઈ જઈ જોખમી પ્રવાસ ખેડ્યો. દરિયા કિનારે મોજમસ્તી કરતા બાળકો, દરિયાના ઉછળતા મોજામાં ઉછળકૂદ કરતા બાળકો, દરિયાના પાણીમાં ધુબાકા મારતા ભૂલકા, સનબાદની મજા માણતું બાળપણ. આ દ્રશ્યો છે પોરબંદરના માધવપુર બીચના. દરિયા કિનારે કોઈ ડર વગર કોઈ ચિંતા વગર ધમાલ કરતા વિદ્યાર્થીઓ છે વડોદરાના પાદરાની સાદરા પ્રાથમિક શાળાના. હજુ તો વડોદરામાં હરણી તળાવમાં અનેક બાળકો ડૂબ્યાની ઘટનાની શાહી સુકાઈ પણ નથી, ત્યાં પાદરાની શાળાએ જોખમી પ્રવાસ કરતા વિવાદ થયો છે. હરણી લેક ઝોનની ઘટના બાદ પણ પ્રવાસમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું બહાર આવ્યું છે. એક તરફ વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યાબંધ શાળાએ પ્રવાસો રદ કર્યા, ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં 30-40 બાળકો મસ્તી કરાવી. સ્પષ્ટ નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં જ છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરે છે. વિડીયો ઉતારનાર શિક્ષકને હરણીની ઘટના અંગે પછી પ્રશ્ન કર્યો હતો કે વડોદરા હરણી તળાવમાં ઘટના બની તેને તમે ધ્યાનમાં નથી લેતા? શિક્ષકે જવાબ આપ્યો ના. બીજી તરફ આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રવાસ માટે 25 જાન્યુઆરીએ મંજૂરી માંગી હોવાનું સામે આવ્યું છે. 62 બાળકો અને 3 શિક્ષકોની અપાઈ હતી મંજૂરી. ઊંચાઈ કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા સૂચના આપવામાં આવી હતી, છતાં સ્કૂલ આચાર્ય બાળકોને દરિયા કિનારે લઈ ગયા. તંત્રએ જવાબદાર શિક્ષકો સામે પગલાં લેવાની ખાતરી આપી, પરંતુ અહીં સવાલ એ છે કે જો કોઈ લહેરમાં બાળક દરિયામાં તણાઈ જાત તો જવાબદાર કોણ? અમદાવાદમાં શેરબજારમાં દેવું થઈ જતા 3 લોકોએ કરી લાખોની લૂંટ. ફિલ્મી ડબ્બે લૂંટ કરનાર સકંજામાં. અમદાવાદમાં ફિલ્મી ઢબે લૂંટ કરનારાઓ સકંજામાં આવી ગયા છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ફિલ્મી ઢબે આ શખ્સોએ લૂંટ કરી. પેટ્રોલ પંપના કર્મચારીને લૂંટી લેવાયો, જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો. પોલીસે લૂંટારૂઓને પકડી પાડ્યા. પોલીસે આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું છે કે હેમેન્દ્ર નામના આરોપીને શેરબજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળી લૂંટનું તરકટ રચ્યું. પોલીસે આરોપી પાસેથી લૂંટના 8,65,000 જપ્ત કર્યા. ₹9 લાખની થઈ હતી ચીલ ઝડપ. વાડજ પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા છે. ખેડા નકલી વસ્તુઓનું હબ બન્યું, હવે ખાદ્ય તેલની નકલી ફેક્ટરી પકડાય.
ખેડા અને કપડવંજ પંથક નકલી વસ્તુઓનું મોટું હબ બની ગયું છે. ત્યારે નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે નકલી ખાદ્યતેલની ફેક્ટરી પકડાઈ છે. કપડવંજની હીર અને મહેશ્વરી ઓઇલ ફેક્ટરીમાં શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને ભેળસેળની શંકા જતા ફૂડ એન્ડ ડ્રગ્સ અને વહીવટીતંત્રને સાથે રાખી પાડ્યા હતા દરોડા. કપડવંજની તેલની બે ફેક્ટરીમાંથી ભેળસેળની શંકાએ સેમ્પલ લેવાયા હતા. તેલ ફેક્ટરીમાં પડેલા દરોડામાં હીર ઓઇલ નામની કંપનીનો રિપોર્ટ આવ્યો છે. હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના ખાદ્ય તેલના 7 સેમ્પલમાંથી 1 સેમ્પલ ફેલ આવ્યું છે. 1 સેમ્પલ ફેલ જતા હવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સેન્ટ્રલ ફૂડ વિભાગે લીધેલા મહેશ્વરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના રિપોર્ટ હજુ પણ અધ્ધરતાલ હોવાનું સામે આવ્યું. ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થાય તે પહેલા મળી સલાહકાર સમિતિની બેઠક. ગાંધીનગર વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાનું છે તે પહેલા ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. બજેટ સત્રને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને દંડક હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં વિધાનસભાના બજેટ સત્રની કામગીરીની નક્કી કરવામાં આવી અને ચર્ચા થઈ. બેઠકમાં વિધાનસભાના કામકાજને આખરી ઓપ આપવામાં આવ્યો. કયા દિવસે કેટલી બેઠક મળશે, ક્યારે રજા અને કેટલા દિવસ ગૃહ ચાલશે તે અંગે નિર્ણય કરવામાં આવ્યો. અગાઉ શનિવારે ગૃહની બેઠક નક્કી કરાઈ હતી, જેમાં સુધારો કરી સર્વસંમતિથી શનિવારની બેઠક રદ કરવામાં આવી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે શનિ રવિ રજા મળે તો ધારાસભ્યો વિસ્તારમાં જઈ શકે તે માટે શનિવારની બેઠક રદ કરી. તો ગૃહમાં રજૂ થનારા વિધેયક, ઠરાવ, સંકલ્પ અને ખાનગી વિધેયક અંગે ચર્ચા. બેઠકના પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ કરાશે. બજેટ સત્રમાં 4 દિવસ ડબલ બેઠક રહેશે. રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે. આ તકે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ખાતરી આપી કે ગુજરાતના વિકાસ માટે બજેટ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી બજેટ સત્રનો સમય વધારવા માટેની માંગણી કરી, ગેસના બાટલાની કિંમત ઓછી કરવા માંગ કરી. લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા ભાજપ એક્શનમાં મળી બેઠક. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, જેને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતની 26 માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે રણનીતિ ઘડી છે. 5 લાખ મતની લીડથી જીતવા હાંકલ કરી છે. ત્યારે વડોદરા ભાજપ પણ એક્શનમાં આવી ગયું. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં લાભાર્થી સંપર્ક, ગાવ ચલો અભિયાન, વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદવાસીઓ હવે ડબલ ડેકર બસમાં મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાઓ. અમદાવાદના રસ્તા પર દોડશે લંડન જેવી બસ. 32 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ. આમાંથી અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે. આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજરે આવશે. અગાઉ 1990માં ડબલ ડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસીએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે. કોન્ટ્રાક્ટરોએ 1 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે. 6 ફેબ્રુઆરી સુધીમાં પહેલી બસ અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ બસ સપ્લાય કરવાની શરત મૂકવામાં આવી છે. ડબલ ડેકર બસમાં 60-65 પેસેન્જરની કેપેસિટી હશે. વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી બસ દોડાવશે. તો શહેરમાં ટૂંક સમયમાં હવે એએમટીએસની પણ એસી બસો દોડતી થશે. પ્રથમ તબક્કામાં 15 બસ શરૂ કરવામાં આવશે અને બાકીની બસો તબક્કાવાર એપ્રિલ મહિના સુધીમાં આવી જશે. આમ શહેરમાં એએમટીએસની 100 એસી બસ દોડતી હશે. એએમટીએસ દ્વારા પ્રાયોગિક ધોરણે 100 એસી બસો દોડાવવામાં આવશે. આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોને અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે. કોમન ટિકિટ આવ્યા બાદ ત્રીજા તબક્કામાં નેશનલાઇઝેશન કરાશે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 1052 જેટલી બસોમાંથી 1020 બસો ઓન રોડ દોડશે, જેમાં 895 બસો ખાનગી ઓપરેટરની દોડશે, જ્યારે 125 બસો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે, પરંતુ તેને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે. અમદાવાદ અને રાજકોટમાં રજૂ કરાયું ડ્રાફ્ટ બજેટ. નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં. રાજ્યનું સૌથી મોટું આર્થિક પાટનગર એવા અમદાવાદનું વર્ષ 2024-25 ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ ધનારસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 10,801 કરોડનું બજેટ કમિશનરે મૂક્યું છે. ગયા વર્ષે રૂપિયા 8,400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂપિયા 2,401 કરોડ રૂપિયાનું વધુનું બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી, લિવેબલ અને હેપી સિટી બનાવવામાં આવશે. જોકે એઆઈ સેલની સ્થાપના પણ કરવામાં આવશે. નાગરિકોના ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. તો ઓલિમ્પિક 2036ને લઈને સિટી માસ્ટર પ્લાન માટે 5 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિકનો સમાવેશ કરાયો. શહેરમાં પ્રવેશ થતા ચારે બાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ માટે 15 કરોડ ફાળવ્યા છે. તો શહેરમાં 4 ફૂટ ઓવરબ્રિજ માટે 10 કરોડ મંજૂર કરાયા છે. તો શહેરમાં 100 ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ માટે 10 કરોડ ફાળવ્યા છે.
આ બાજુ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. 2,870 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. પાણી અને ગાર્બેજ વેરામાં વધારો ઝીકાયો. 17.77 કરોડના કરબોજ સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું. હાલ પ્રતિદિન 1 રૂપિયાના બદલે 2 રૂપિયા વસૂલવા તેમજ પાણી વેરામાં વાર્ષિક 1500ના બદલે 1600 રૂપિયા કરવા સૂચન કરાયું. ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસ અર્થે સોંપવામાં આવ્યું. દુધરેજ અને વઢવાણ પાલિકામાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાનું ત્રિમાસિક જનરલ બોર્ડ યોજાયું હતું, જેમાં પાલિકાના ચૂંટાયેલા 15થી વધુ સભ્યો ગેરહાજર રહેતા ક્યાંક ને ક્યાંક ભાજપનો આંતરિક ડખો બહાર આવ્યો હતો. તો આ અંગે સંયુક્ત પાલિકાના પ્રમુખને આ અંગે પ્રશ્ન પૂછાતા તેમણે આ અંગે કોઈ મતભેદ નથી, લગ્ન ગાળો છે એટલે સભ્યો ગેરહાજર છે તેમ જણાવ્યું. તો સાથે જનરલ બોર્ડમાં 7 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સિટી બસ સેવા શરૂ કરવાની સાથે તળાવના બ્યુટીફિકેશન સહિતના કામોને મંજૂરી આપવામાં આવી. ફરી એકવાર પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને સિટી બસની લોલીપોપ આપવામાં આવી છે. ભાજપના ચૂંટાયેલા આ સભ્યોની આંતરિક અસંતોષને લઈને આગામી સમયમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, છતાં પાલિકા પ્રમુખ દ્વારા સબ સલામત હોવાનો રાગ આલાપાયો. ભિલોડામાં રોડ માટે લોકોએ કર્યા હવન, બોલાવી રામધૂન. રામધૂન અને હવન કોઈ ધાર્મિક વિધિ માટે નથી, આ તો રોડ માટે. અરવલ્લીના ભિલોડામાં રસ્તો ન હોવાથી ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો. ભિલોડા તાલુકામાં આવેલા વાંદિયોલ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામમાં જવાનો રસ્તો વર્ષોથી નથી. ગામમાં રસ્તાની સુવિધા ઉપરાંત પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો થયા હોવા છતાં પણ આ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગામમાં રસ્તો ન હોવાથી અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. નાના બાળકોને પણ કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા ગ્રામજનો દ્વારા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. ગ્રામજનો દ્વારા ભેગા થઈને હવન તેમજ રામધૂન કરી રસ્તો જલ્દી બને તેવી માંગ કરી હતી. વ્યારાના ચિંડિયા ગામમાં નથી પહોંચ્યો વિકાસ. ગામના લોકોએ આઝાદી બાદ ક્યારેય નથી જોયો પાકો રોડ. જુઓ વિકસિત ગુજરાતના રોડ. ક્યાંય દૂર દૂર સુધી રોડના ઠેકાણા નથી. જે દેખાય છે તેને રોડ નહીં, ગાડા માર્ગ કહો તો પણ ચાલે. કાચા માર્ગ પર વહે છે નદીઓ. આ દ્રશ્યો છે કહેવાતા વિકસિત ગુજરાતના. આ દ્રશ્યો જ્યાં ગામ ત્યાં રોડની પોલ ખોલી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારાના ચિંડિયા ગામમાં આઝાદી બાદથી ક્યારેય વિકાસ પહોંચ્યો જ નથી. અહીંના લોકોએ રોડનું સુખ માણ્યું જ નથી. ગામ પાકા રસ્તાથી વંચિત છે. આથમની ફળિયામાં કોતરની સામે પાર રહેતા 15 જેટલા ઘરો સુધી પહોંચવા માટે વર્ષોથી પાકો રસ્તાનો અભાવ છે. આ ફળિયામાં લોકો વર્ષોથી પાકા રસ્તા સહિત કોતર પર પુલની માંગ કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા આ ફળિયાના લોકોને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં રસ નથી તેવું દેખાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન તો કોતરમાંથી વરસાદી પાણીના વહેણને કારણે આ ઘરનો સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેને કારણે અહીંના લોકોને બહારગામ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાકા રસ્તાના અભાવે આ ફળિયામાં 108 જેવા ઇમરજન્સી વાહનો પણ પહોંચી શકતા નથી, ત્યારે સ્થાનિકો વહેલામાં વહેલી તકે પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. વ્યારાના ચિંડિયા ગામમાં હાલમાં બની રહેલા આંતરિક રસ્તાઓની કામગીરીમાં પણ જાણે વેટ ઉતારવામાં આવતી હોય તેમ ગામમાં સ્થાનિક રસ્તા પર માત્ર કપચી જ પાથરેલી જોઈ શકાય છે, ત્યારે આંતરિક રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની આશંકા પણ વર્તાઈ રહી છે. દ્વારકામાં કમોસમી વરસાદ. દ્વારકામાં વાતાવરણમાં ઓચિંતા આવેલા પલટા બાદ કમોસમી વરસાદ. વરસાદી ઝાપટાથી રસ્તાઓ થયા ભીના. કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તો દ્વારકાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે જે રીતની આગાહી હતી તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. કમોસમી માવઠું વરસી ગયું. શિયાળાનો સમય હતો, લોકો સ્વેટરમાં અને જેકેટમાં જોવા મળી રહ્યા છે. પરંતુ જે રીતની આગાહી હતી તે પ્રમાણે અંબાલાલની આગાહી સચોટ સાબિત થતી અહીંયા જોવા મળી રહી છે. દ્વારકામાં વરસાદ થયો છે, માવઠાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ગીરગઢડાના હરમડિયામાં ગામમાં સિંહે લટાર મારી, તો ગોંડલમાં ઘરમાં ઘૂસ્યો દીપડો. ગીર સોમનાથના ગામડાઓમાં ફરી એકવાર ડાલામથ્થો લટાર મારતો નજરે પડ્યો છે. આ વખતે ગીરગઢડાના હરમડિયા ગામે રાત્રે સિંહે જાણે પેટ્રોલિંગ કરવા આવ્યો હોય તે રીતે ગામની શેરીમાં ફરતો નજરે પડ્યો. ગામમાં અડધી રાત્રે સિંહની ગર્જનાથી ગામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. ગામની મુખ્ય બજારમાં સિંહ આમથી તેમ શિકાર માટે લટાર મારતો નજરે પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દીપડાએ ધામા નાખ્યા છે. ગોંડલ તાલુકાના જામવાડી ગામ પાસે રહેણાંક વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હતો. જામવાડીના ખાડિયા વિસ્તારમાં દીપડાએ બકરાનું મારણ કર્યું. ભાવનાબેન મનોજભાઈ રાઠોડે પોતાના ઘરની બહાર વંડામાં 2 બકરા બાંધ્યા હતા. રાત્રે દીપડાએ બંને બકરાને ફાડી ખાધા હતા. સવારે ભાવનાબેને જોયું કે 2 બકરા ગાયબ હતા. આસપાસમાં શોધખોળ કરતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગોંડલ જામવાડી વચ્ચેના વિસ્તારમાં દીપડાએ બકરાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગેની વન વિભાગને જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું.
દ્વારકાના દરિયાકાંઠે ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસે લીધો ત્રીજી આંખનો સહારો. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ગુનાહિત થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. પોલીસે હવે ગુનેગારોને પકડવા માટે ત્રીજી આંખનો સહારો લીધો છે. ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા દ્વારકા પોલીસે અનોખી પહેલ કરી છે. દ્વારકાના સલાયા અને ભાણવડ પંથકમાં થતી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા પોલીસે કમર કસી છે. કરફોડ ચોરી, હથિયાર, કરોડોનું ડ્રગ્સ, હથિયાર સ્મગલિંગ, દાણચોરી સહિતની અનેક ગેરકાનૂની પ્રવૃત્તિને અંજામ અપાતો હોય છે ત્યારે દરેક ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા પોલીસે સોલાર સીસીટીવી કેમેરા લગાવી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી દરિયા કિનારાની દરેક પ્રવૃત્તિ પર હવેથી પોલીસની બાજી નજર રહેશે. અનેક સ્થળો પર લગાવાયા છે સોલારથી ચાલતા સીસીટીવી કેમેરા. સલાયા વિસ્તારના ફસિંગ પોઈન્ટ, લેન્ડિંગ પોઈન્ટ સહિત મહત્વના ધરાવતા વિસ્તારોમાં સોલાર સિસ્ટમથી ચાલતા સીસીટીવી કેમેરા લગાવી પોલીસ રાખી રહી છે નજર. ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવાહી કાંડ મામલે 14 આરોપીઓની ધરપકડ. મુખ્ય આરોપી પેન્સિલથી ખાસ નિશાની કરાવતા પટ્ટાવાળાએ કર્યો કાંડ. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉત્તરવાહી કાંડ મામલે 14 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સન્ની સિંઘની ધરપકડ થઈ ચૂકી છે. 11 જુલાઈએ યુનિવર્સિટી ગુજરાતના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવાહી ગુમ થઈ. સખત પૂછપરછમાં સામે આવ્યું કે આ ઉત્તરવાહી કાંડમાં આરોપીઓ સન્ની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલ હેશ કરેલ નિશાન કરાવતા હતા, તો બીજી તરફ ઉત્તરવાહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન પણ કરાવતા હતા. મુખ્ય આરોપી રાતના સમયે જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા હતા. આ વિદ્યાર્થીઓને પહેલા મોબાઈલ બંધ કરાવી દેતા, ત્યાર પછી તેમને આંખે પાટા બાંધીને મકાનમાં લઈ જતા. જેમાં પેપર લખવાનું હોય ત્યાં પહોંચીને તેઓ પેપર લખાવતા. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર સતત આ પ્રકારના વિદ્યાર્થીઓનો સંપર્ક સાધતા. સન્ની અને અમિત એસેસમેન્ટ સેન્ટર પરના પ્યુનને એક લિસ્ટ આપતા. પટ્ટાવાળો લિસ્ટ મળતાની સાથે જ ડીલ થયેલા વિદ્યાર્થીઓની ઉત્તરવાહી આપતો. આ ઉત્તરવાહીઓને એસેસમેન્ટ સેન્ટરમાં પાછી મૂકી દેવામાં આવતી. આરોપીઓ કેટલાક એજન્ટોને વચેટિયા તરીકે રાખીને યુનિવર્સિટીના નબળા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના મારફતે ટાર્ગેટ કરતા. આરોપીઓ ઉત્તરવાહી લખાવવા વિદ્યાર્થી દીઠ 30,000 રૂપિયા લેતા. આ કેસમાં કુલ 27 પૈકી 17 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. રાજ્યમાં 27 જગ્યાએ ચોરી કરનાર ચોર ટોળકી ઝડપાઈ. રાજ્યમાં 27 જગ્યાએ હાથફેરો કરનાર ચોર ટોળકી પકડાઈ ગઈ છે. પોલીસ સકંજામાં ઉભેલા શખ્સોએ રાજ્યના એક એક શહેરમાં ઘૂસીને ચોરીને અંજામ આપી લોકોની ઊંઘ હરામ કરી છે. ખેડા જિલ્લા પોલીસે ચોરને પકડી પાડ્યા છે. ખેડા જિલ્લાના વડતાલ પોલીસના હાથે ઝડપાયેલા એક વાહન ચોર ખેડા, આણંદ જિલ્લા સહિત ગુજરાતના 27 ઠેકાણે ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત વલેટવામાં થયેલી ચોરીમાં પણ આ તસ્કરોનો હાથ હોવાનું બહાર આવતા પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સોએ આણંદ ટાઉન, આણંદ રૂરલ, પેટલાદ, સોજિત્રા, મહેડાઓ, વડોદરા, ગોત્રી તથા જવાહરનગર, વરણા, રાજકોટ, અમદાવાદમાં ચોરી કરી છે. 27 અલગ અલગ જગ્યાએ ચોરી કર્યાની વાતને કબૂલી છે. સુરેન્દ્રનગરમાં ભેખડ ધસી પડતા 3 મજૂરના મોત, પરિવારે મચાવ્યો હોવાળો, 5 સામે ફરિયાદ. સુરેન્દ્રનગરના ખંભાળિયામાં કૂવો ખોદવા સમયે ભેખડ ધસી પડતા 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 2 લોકોની ઇજા પહોંચી છે. સમગ્ર મામલે પોલીસે અંતે વાડી માલિક સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી. 24 જાન્યુઆરીએ સાંજ કૂવો ખોદતા સમયે ભેખડ ધસી પડ્યાની ઘટના ઘટી હતી. જોકે વાડી માલિકે સમગ્ર મામલો દબાવી દેતા માટે ઇજાગ્રસ્ત મજૂરોને તેમના વતન મોકલી દીધા, જ્યારે મૃતક મજૂરના અંતિમ સંસ્કાર કરી દીધા. 8 મજૂરોને સુરક્ષાના સાધનો વગર તેઓની પાસે કૂવો ખોદાવ્યાનું કામ કરાવવામાં આવ્યું, જે વિગત હાલમાં પ્રાપ્ત કરવામાં આવી છે. સાધનો વગર આ કામ કરવામાં આવ્યું, જોકે 7 દિવસ બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ કહેવાય છે કે છાપરે ચડીને પાપ પોકારે, તેમ અંતે આ નિર્દોષ મજૂરોના મોત મામલે 5 વ્યક્તિઓ સામે મૂળી પોલીસે ફરિયાદ નોંધી છે. સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરને અપાઈ અદભુત વિદાય. તોમરે કહ્યું, 35 વર્ષની સર્વિસમાં સુરતના 3.5 વર્ષ સદા યાદ રહેશે. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરને કંઈક આ રીતે વિદાય આપવામાં આવી. સુરત પોલીસ કમિશનર નિવૃત્ત થયા છે. 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે, ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી. સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અધિકૃત સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. આ તબક્કે અજયકુમાર તોમરે કહ્યું કે 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા 3.5 વર્ષ હંમેશા યાદ રહેશે. સુરત શહેર પોલીસ કમિશનરને ભાવુકતા સાથે કહ્યું કે શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે. વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થયા હતા. તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાતના મોત, નવજાતના મૃત્યુઆંક મામલે ગુજરાતનો ખરાબ રેકોર્ડ. ગુજરાત સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે આરોગ્ય અને મહિલા બાળ વિકાસ વિભાગના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે, પણ કુપોષણ દૂર કરવામાં સફળતા મળી નથી તે બહાર આવ્યું છે. કરોડો રૂપિયાની જાહેરાતનું સુરસુર્યું થઈ ગયું છે. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત મોત થતા ખળભળાટ મચી ગયો. નવજાતના મૃત્યુઆંક મામલે ગુજરાત દેશમાં દ્વિતીય નંબરે છે.
જોકે ગુજરાતના દાહોદમાં નવજાત મૃત્યુઆંક સૌથી વધુ જોવા મળ્યો. એક જ મહિનામાં 53 નવજાતના મોત થયા છે, જ્યારે મહેસાણા અને કચ્છમાં 41, બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23, જ્યારે રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22 નવજાતના મોત થયા છે. દાહોદ આદિજાતિની વધુ વસ્તી ધરાવતો દાહોદ જિલ્લો નવજાત શિશુ મૃત્યુદર 53 સાથે ટોચ પર છે. બે વર્ષમાં હોસ્પિટલ તેમજ તેના અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત મેટરનિટી હોમમાં કુલ 18,659 બાળકોએ જન્મ લીધો, જેમાંથી 2,926 જેટલા બાળકો કુપોષિત હોવાનું સરકારે કાગળ ઉપર નોંધાયું છે. ત્યારે મહિલા સશક્તિકરણની વાતો થતી હોય અને કુપોષણની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યારે આવી પરિસ્થિતિ ખૂબ જ વિચલિત કરનારી છે. મહિલાઓને પૌષ્ટિક આહાર મળતો નથી, આ રૂપિયા ક્યાં ગયા, કુપોષિત બાળકો અને મહિલાઓનું શું, આરોગ્ય વિભાગ ક્યારે જાગશે, આવા અનેક સવાલો છે જેના જવાબ જરૂરી છે. લુણાવાડામાં લાખોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ સંકુલ ખંડેર બન્યું, 5 વર્ષમાં જર્જરિત બન્યું. લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં છેલ્લા 5 વર્ષથી બનાવેલ અદ્યતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ સંકુલ આજે પણ ધૂળ ખાઈ રહ્યું છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. એક બાજુ યુવાનથી લઈ ઘરડો વ્યક્તિ પણ પોતાને તંદુરસ્ત રાખવા માટે સવારે ઉઠીને ચાલવા અને દોડવા માટે જાય છે, પરંતુ લુણાવાડા નગરપાલિકા દ્વારા આ સ્પોર્ટ્સ સંકુલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. 5 વર્ષ પહેલા 1,60,00,000ના ખર્ચે બનાવેલું આ સ્પોર્ટ્સ સંકુલ હાલ રમતવીરો માટે શોભાના ગાંઠિયા સમાન છે. કેટલાય વર્ષોથી સાધન સામગ્રીથી સજ્જ ઇન્દિરા મેદાનનું સ્પોર્ટ્સ સંકુલ માત્ર ધૂળ ખાઈ રહ્યું છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ જાણે કાગળ પર હોય તેમ સમારકામ કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે. સંકુલની દિવાલો પણ જર્જરિત બની ગઈ છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારની તિરાડો જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં ટાઇલ ઝુખડી ગઈ છે. સ્વિમિંગ પુલ તો કચરા પેટી બની ગયો છે. ગટરના પાણી ઉભરાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. સંકુલના ગેટ પર અલીગઢના તાળા મારી દેવામાં આવ્યા છે. ત્યારે છતે સુવિધાએ લુણાવાડા નગરના યુવાધનનું વધુ પૈસા ખર્ચી પ્રાઇવેટ જીમમાં જવા મજબૂર થવાનું કારણ છે. તેમજ કેટલાય અધિકારીઓ પણ ખાનગી જીમોમાં જઈ પોતાની ફિટનેસ મેન્ટેન કરી રહ્યા છે. ત્યારે લાખો રૂપિયાનો ખર્ચો કરીને પણ બનાવેલું આ સ્પોર્ટ્સ સંકુલ અધિકારીઓના ધ્યાને કેમ નથી આવતું તેવા અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ આ બાબતે નગરપાલિકા ઓફિસરે રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી બંધ હોવાનું રાગ આલાપ્યો છે. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં જામકંડોળામાં 350 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે, શાહી સમૂહલગ્ન યોજાશે. ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં 2 ફેબ્રુઆરીએ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જામકંડોળામાં 8મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે, જેમાં 351 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ શાહી લગ્નોત્સવમાં વર અને કન્યા પક્ષ માટે માણસોની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. અંદાજે 1.5 લાખ લોકો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 5,000થી વધારે સ્વયંસેવકો તૈયારીમાં જોડાયા છે. વિન્ટેજ કાર, ઘોડા, બગી, હાથી સહિતના આકર્ષણો સાથે શાહી વરઘોડો પણ નીકળશે. સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજરી આપશે. તો લગ્નોત્સવમાં દાતાઓનું સન્માન પણ કરાશે. સુરતના ગજેરા પરિવાર દ્વારા લગ્નોત્સવમાં 151 કરોડ રૂપિયાનું દાન અપાયું છે. સમૂહ લગ્નોત્સવમાં તબીબોની ટીમ પણ તૈનાત રહેશે. ડાયાબિટીસ અને બીપીનું વિનામૂલ્ય નિદાન પણ કરવામાં આવશે. અમદાવાદથી મહત્વના સમાચાર. ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે. કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ પૂર્વ એમએલએ જોડાશે ભાજપમાં. ખંભાતના પૂર્વ એમએલએ આ પહેલા રાજીનામું આપ્યું હતું ત્યારે જ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેઓ ભાજપમાં જોડાશે. ભાજપમાં સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને જોડાશે. 2 ફેબ્રુઆરીએ જોડાશે ભાજપમાં. કોંગ્રેસમાં એમએલએ તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ. એમએલએ બન્યાની 1 વર્ષમાં ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો. કોંગ્રેસે વર્ષો બાદ ખંભાત બેઠક પર મેળવ્યો હતો કબજો. ભરૂચ લોકસભા 2024ની સીટ માત્ર કોણ ચાલશે, ચેતર વસાવા કે પછી મનસુખ વસાવા ચાલે, તેની રસાકસી તેજ થઈ ગઈ છે. એક લગ્નમાં કોણ ચાલે જેના પર ધૂમ મચી. એક તરફ લગ્નમાં બેન્ડવાળા ચેતર વસાવા ચાલેનું ગીત વગાડ્યું જેમાં લોકો નાચતા દેખાયા, તો બીજી બાજુ મનસુખ વસાવા ચાલેના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા. આદિવાસી નેતાઓને લઈ લોકસભામાં કોણ ચાલે જેના પર ગીત હાલ લગ્નમાં પ્રસંગમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે હવે કોણ ચાલશે એ તો 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ જ બતાવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.